नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यापीठ शाला परिवार वती हूं संजय शेरवी। आजना वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत करू। विद्यार्थी मित्रों, अगाउना वीडियो लेक्चर में आपले प्रवृत्ति नंबर 5.5 एमा एसिड अने बेस एनी वच्चे जे थती रासायनिक प्रक्रिया थी एना कारणे जे तटस्थीकरण થતો તો એના વિશે અભ્યાસ કર્યો હતો। એમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે બેસ અને મંદ सल्फ्यूरिक एसिड HCl सल्फ्यूरिक एसिड એનો ઉપયોગ કર્યો હતો। ત્યારબાદ સૂચક તરીકે ફિનોલ ઓથેલિન એનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ આપણે જોયું હતું કે એસિડ અને બેઝ છે તટસ્થીકરણ થાય છે અને ક્ષાર પાણી અને ઉષ્મા છે એ ઉત્પન્ન થાય છે। હવે આજના વિડિયો લેક્ચરમાં આગળ આપણે તટસ્થીકરણ હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે રોજિંદા જીવનમાં તટસ્થીકરણ રોજિંદા એટલે કે આપણે જે દરરોજ આપણે જે ક્રિયા કરવી છે એની અંદર જે તટસ્થીકરણ કરવાની વાત છે એ કરવામાં આવે છે। તો આજે આપણે અપચો જે જઠરની અંદર થાય છે એની વાત કરવાની છે। ત્યારબાદ કીડીનું કરડવું તો આપણે કઈ રીતે છે એ પીડા થાય છે એને કઈ રીતે દૂર કરી શકાય। ત્યારબાદ જમીનની માવજત અને ફેક્ટરી વેસ્ટ કે જે કારખાનામાંથી નકામો જે કચરો બહાર કાઢે છે એને કઈ રીતે તટસ્થીકરણ કરીને દૂર કરવો એના વિશે અભ્યાસ કરવાનો છે। તો પહેલો આપણો ટોપિક છે અપચો। અપચો અર્થાત આપણે એવું કહેવાય કે પાચન ન થાય તો અપચો થાય અપાચન તો એને એક ટૂંકમાં નામ આપ્યું અપચો। હવે આપણે જોઈએ કે જઠરમાં આપણા જઠરમાં આપણે પ્રકરણ 2 માં ભણી ગયા છે કયો એસિડ આવેલો છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ। કયા ભાગમાં શરીરના જે જઠર છે એની અંદર મંદ એક સાંદ્ર અને મંદ આવે સાંદ્ર હોય તો આપણું જઠર એને ફાડી નાખે એટલું એ તેજાબી હોય અને મંદ એટલે એટલું બધું એ અસર ન કરે જેને આપણે ટૂંકમાં મંદ એસિડ કહી શકીએ। હવે આપણે આ પ્રકરણ 2 આનો અભ્યાસ તમે શેમાં કરી ગયા પ્રકરણ 2 માં પ્રાણીઓમાં પોષક એમ આપણે મનુષ્યમાં પોષણ અથવા તો મનુષ્યના પાચનતંત્ર ઉપર આપણે જઠરની વાત કરી હતી ભાગ કે આ જે મંદ હાઇડ્રોક્લોરિક છે એનો ઉપયોગ તો આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ આપણા શરીરમાં જે ખોરાક છે એને પાચન કરવામાં મદદ કરે છે એવું પણ આપણે જોઈ ગયા। તો આપણે લખીએ તે એટલે કે મંદ HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપણને શેમાં મદદ કરે છે પાચન કરવામાં અથવા તો આપણું પણ એટલે છે ખોરાકના પાચન કરવામાં મદદ કરે છે અથવા તો એમાં મદદરૂપ છે। હવે વાત કરીએ કે જ્યારે આપણા જઠરમાં છે એ વધારે પડતો આ જે એસિડ છે મંદ હાઇડ્રોક્લોરિક જે એસિડ છે આપણે એસિડ બેઝ અને તટસ્થની વાત કરીએ તો આ જો એસિડ વધી જાય તો આપણા શરીરમાં શું થાય જઠરમાં તો કે અપચો થાય છે આપણે લખીએ। પરંતુ જ્યારે આપણા શરીરમાં અથવા તો શરીરમાં એસિડ વધુ ભેગો થાય તો અથવા તો વધુ ભેગો થાય ત્યારે શું થાય છે અપચો થાય છે।
ક્યારે તો કે આપણા જઠરની અંદર એસિડ તો હોય છે બરોબર પણ જો વધારે પ્રમાણમાં ભેગો થાય તો આપણા શરીરમાં થાય છે અપચો થાય છે ક્યારે અથવા તો કેટલી વખત તે કેવો હોય છે કેટલી વખત તે પીડાદાયક એટલે કે આપણે જેને એસિડિટી કહીએ છે તો કેવો હોય છે પીડાદાયક હોય છે આપણે અહીંયા પેટની અંદર છે એ પીડા થતી હોય છે એટલે એવો પીડાદાયક છે હવે આ બસ આ જે અપચો છે પીડાદાયક એને દૂર કરવા માટે આપણે એન્ટાસિડ જે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતી મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છે કયું લઈએ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા જે એન્ટાસિડ છે પ્રતિ એસિડ છે તો આપણે લખીએ આ અપચન દૂર કરવા માટે અપચો એટલે કે જે વધારે પ્રમાણમાં જે એસિડ ભેગો થાય છે ને આપણે સામાન્ય રીતે અપચો કહે છે વધારે પડતો જો એસિડ થાય તો એના લીધે કેટલી વખત પીડા થાય છે તો એ પીડાને દૂર કરવા માટે ટૂંકમાં આ અપચાને દૂર કરવા માટે આપણે શું લઈએ છે એન્ટાસિડ પ્રતિ એસિડ આપણે તટસ્થીકરણ કરવાનું છે આ જે દુખાવો છે એને દૂર કરવાનું છે તો જો એસિડમાં જે પીડાદાયક થાય તેને આપણે તટસ્થ કરવા માટે બીજું દ્રાવણ કયું ભેળવી બેઝિક તો મિલ્ક ઓફ મેગ્નેશિયા આપણે જોયું તો એમાં આવે છે બેઝિકમાં જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે એટલા માટે બેઝિક છે એટલે એસિડ અને બેઝ ભેગું થાય એટલે તટસ્થ થાય એટલે આપણે આ એન્ટાસિડ આપણે લઈએ તો આ જે પીડા છે એ તટસ્થ થઈ જાય એસિડ વધુ થાય તો એની અસર ન કરે તટસ્થીકરણ કરે એટલા માટે દુખાવો એ બંધ થઈ જાય તો આ અપચાને દૂર કરવા માટે આપણે એન્ટાસિડ લેવી સહી જે કેવો ગુણધર્મ ગુણધર્મ ધરાવતા મિલ્ક ઓફ મેગ્નેશિયમ આપણે એન્ટાસિડ પ્રતિ એસિડ એવી આપણે લઈએ છે જે મિલ્ક ઓફ મેગ્નેશિયા છે આ શું છે જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે શું ધરાવે છે આ જે મિલ્ક ઓફ મેગ્નેશિયમ લઈએ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે એટલે કે એ બેઝિક ધરાવે છે આપણા શરીરમાં જ્યારે એસિડ ઉત્પન્ન થાય છે આ મિલ્ક ઓફ મેગ્નેશિયમ જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે એટલે આ છે બેઝિક છે તો એ બેઝિક ધરાવે છે તો શું કરે છે તો કે તે હવે તે એટલે કોણ તો કે આ જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે તે શું કરે છે એસિડની અસર એસિડની અસરનું તટસ્થીકરણ કરે છે શું કરે છે તટસ્થીકરણ કરે છે કેવી રીતે પીડાદાયક દૂર થાય છે તો આપને ખબર છે આપણે વાત કરીએ અપચો તો કે આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આવેલું છે એ તમે પ્રકરણ 2 માં જોયું પ્રાણીના પોષણમાં કે તે આપણને ખોરાકના પાચનમાં મદદ કરે છે હવે જ્યારે એ શરીરમાં આપણે જઠરની અંદર એસિડ એના માપમાં હોય તો બધા તો કંઈ ન થાય પણ જો એસિડ વધુ પ્રમાણમાં ભેગો થાય તો શું થાય તો કે તો અપચો થાય છે ક્યારેક અપચો વધારે એસિડ વધી જાય તો એ પીડાદાયક હોય છે તો પીડાદાયક થાય એટલે આપણે કહીએ કે એસિડિટી થઈ છે તો એને દૂર કરવા માટે
મેગ્નેશિયમ લઈએ છીએ અને મિલ્ક ઓફ મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે એ ધરાવે છે એટલે આપણા શરીરની અંદર રહેલું એસિડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ બંને હું થાય ભેગા થાય છે આપણે આપણે તટસ્થીકરણની પ્રક્રિયા જોઈએ એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહીએ છીએ બરાબર તો એસિડ અને બેઝ બંને ભેગા થાય અને શું કરે છે જે એસિડની પીડાદાયક છે એની અસર શું કરે છે તટસ્થીકરણ કરે છે તો આ હતું અપચો હવે આપણે વાત કરીએ છીએ કે કીડીનું કરડવું કીડીનું કરડવું હવે જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે તે આપણા સાંગળીમાં ફોર્મિક એસિડ નામનો એસિડિક દ્રવ્ય દાખલ કરે છે કીડીના ડંખમાં તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપણે છેલ્લે જોવાનું છે એક કોષ્ટક 50 નંબરના જે પેજ છે એમાં તમે ઉપર શું જાણો છો એમાં તમને બધું લખેલા છે પહેલા બધા એસિડના નામ આપેલા છે એની નીચે બેઝના છે એસિડના નામ છે એમાં એની બાજુમાં એ એસિડ ક્યાં જોવા મળે છે એમ શું ક્યાં જોવા મળે છે એ રીતે લખેલું છે એમાં એમાં નામ લખેલા હતા તો ફોર્મિક એસિડ છે એમાં તમે જોયું કે એ કીડીના ડંખમાં છે જોવા મળે છે તો જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણી સાંપડીમાં કયું એસિડ ફોર્મિક એસિડ દાખલ કરે છે જે પાછળ એસિડ આવ્યું એટલે કે એસિડિક દ્રવ્ય છે એ દાખલ કરે છે આપણે જોઈએ જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી સાંભળી કહી દે છે ફોર્મિક એસિડ ફોર્મિક એસિડ તરીકે એસિડિક દ્રવ્ય એસિડ છે તો એનો સ્વભાવ પ્રકૃતિ કેવી છે એસિડિક એટલે આપણે લખે છે કે એસિડિક દ્રવ્ય શું કરે છે દાખલ કરે છે એના ડંખને કારણે આપણા સાંભળી પર જ્યારે ડંખ મારે છે ત્યારે એની ડંખની અંદર શું હોય ફોર્મિક એસિડ હોય છે એ આપણા સાંભળીમાં શું કરે છે દાખલ કરે છે અને આપણને એનો શું થાય છે થોડો ઘણો દુખાવો અથવા થોડી પીડા થાય છે હવે જ્યારે તમને કીડી કરડે તો એ એસિડને દૂર કરવા માટે તમે શેનો ઉપયોગ કરશો તો આપણે આગળ જોઈ ગયા છે આ છે એસિડ અને બેકિંગ સોડા આપણે નામ સાંભળ્યું છે અથવા તો ખાવાનો સોડા જેનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ એનું રાસાયણિક નામ છે એને અને બીજું એક દ્રાવણ છે કેલેમાઇન એને તમે જો સાંભળી ઉપર ઘસો તો એ તમને એ જે એસિડ છે ફોર્મિક એસિડ એ તમને પીડા થતી નથી તો આપણે લખીએ આ એસિડને કયા એસિડને તો કે ફોર્મિક એસિડને અથવા તો એની અસરને દૂર કરવા માટે આપણે એક એસિડ છે તેને તટસ્થીકરણ કરવાનું છે તો આપણે કયું દ્રાવણ લેવું તો કે બેઝિક હોય એવું તો બેકિંગ સોડા જેને આપણે ખાવાનો સોડા કહીએ છે હવે તમારા પાઠ્યપુસ્તકમાં પૂરું નામ લખેલું છે જેનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન આનું રાસાયણિક નામ છે કે અથવા તો આપણે અથવા એવું પણ લખી શકીએ અથવા તમે એની જગ્યાએ કે કેલેમાઇન દ્રાવણ
सामरिक वर्ग खसवू जोई अजे केलेमाइन अने ब्रेकिंग सोडा ये क्या बात है बेस से तो हूँ था है तो के तमारू ये बनने उसे रासायनिक प्रक्रिया था से आज फॉर्मिक एसिड से अने आ बेस से ये बच्चे तटस्थीकरण था से अने हूँ था से तमारी जो पीड़ा था से जब तुमने फॉर्मिक एसिड डरना कारण है तो ये दूर था से एसिड ने दूर करवा माटे हम करो तो के ब्रेकिंग सोडा अथवा तो केलेमाइन ने तुमने सामने पर घसो तो ये दूर पीड़ा से ये दूर થઈ જશે હવે આ કેલેમાઇન દ્રાવણ છે એ ઝીંક કાર્બોનેટ આ દ્રાવણ ઝીંક કાર્બોનેટ ધરાવે છે જે કેવું છે બેઝિક છે બેઝ છે બેઝિક સ્વભાવનું અને બેઝ છે બરોબર તો આ છે કીડીનું કરડવું એની ઉપર કઈ રીતે તટસ્થીકરણ થાય આપણે રોજિંદા જીવનમાં ટૂંકમાં આપણે તટસ્થીકરણની એક કહી શકાય હવે આપણે વાત કરીએ જમીનની માવજત જો તમે કોઈ પણ પાક છોડને કોઈ પૂરતું પોષક તત્વ આપો તો કેટલીક જમીન એવી છે કે એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી વધુ પ્રમાણમાં એસિડિક હોય તો અથવા તો વધુ પ્રમાણમાં બેઝિક હોય તો એ જે છોડવાઓ છે એને યોગ્ય છે એ વિકાસ થવા દેતો નથી તો આપણે એની વાત કરીએ તો આપણે લખીએ અહીંયા જ્યારે એટલે આપણે વાત કરીએ ખાતરની તો એમાં મુખ્યત્વે કોણ એસિડિક ભજવે છે પાક તો જે રાસાયણિક ખાતર છે રાસાયણિક ખાતરના વધુ ઉપયોગથી જમીન કેવી બને છે રાસાયણિક રસાયણ વાળો એટલે કે એસિડ વાળો છે તો રાસાયણિક ખાતરના વધુ ઉપયોગથી જમીન છે એ કેવી બને છે તો કે એસિડિક બને છે હવે આપણે એમ કહી શકીએ કે જ્યારે જમીનમાં વધારે પડતું એસિડ કે વધુ પ્રમાણમાં બેઝિક હોય તો જે જમીન પર છોડવાઓ છે એનો યોગ્ય વિકાસ થવા દેતો નથી તો હવે એનું તટસ્થીકરણ કરવા માટે આપણે શું કરવું જોઈએ તો પહેલા લખીએ જ્યારે જમીનમાં વધુ માત્રામાં અથવા તો વધુ પ્રમાણમાં એસિડ અથવા તો જમીન છે એ વધુ એસિડિક કે વધુ બેઝિક હોય ઉપયોગ અથવા ઉછેર થવા દેતો નથી યોગ્ય રીતે વિકાસ થવા દેતો નથી કેવી જમીન હોય કા તો એનો વધુ પ્રમાણમાં એસિડ હોય અથવા તો એસિડિક હોય અથવા તો વધુ પ્રમાણમાં એ બેઝ હોય અથવા તેનો સ્વભાવ બેઝિક હોય તો એમાં જે છોડવાઓ છે એનો યોગ્ય રીતે વિકાસ થવા દેતો નથી તો આના માટે શું કરવું તો કે જ્યારે જમીન છે એ એસિડિક હોય તો ક્વિક લાઇમ જેનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું છે સ્લેબ સ્લેબ હાઇડ્રોક્સાઇડ એ બીજું દ્રાવણ છે એને ભેળવવામાં આવે છે ત્યારે શું થાય તો કે એસિડ અને ઓલા જે આપણે બેઝ
શુદ્ધિકરણ થાય છે. તો આપણે અહીં લખીએ જ્યારે જમીન અથવા તો જમીનમાં વધુ પ્રમાણ અથવા તો જમીન વધુ પ્રમાણમાં એસિડિક હોય ત્યારે ક્વિક લાઈમ, જેનું બીજું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, કે સ્લેકડ સેકડ આ ક ડ એ જોડાયેલો છે સેકડ લાઈન, જેનું બીજું નામ થાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેવી જમીનમાં ભેળવવામાં આવે છે ત્યારે તટસ્થીકરણ થાય? તો કે જે જમીનમાં વધારે પ્રમાણમાં એસિડ અથવા તો એ જમીન એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઈમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એને ભેળવવામાં આવે છે. અને જ્યારે જમીન વધુ પ્રમાણમાં કેવું હોય બેઝિક સ્વભાવનું હોય અથવા તો બેઝ હોય હોય ત્યારે કયું ખાતર? જૈવિક ખાતર. જૈવિક ખાતર ને આપણે બીજું નામ કુદરતી ખાતર પણ કહી શકીએ અથવા તો સાણિયો ખાતર છે, એમાં લીલો પડવા જે વગેરે છે જૈવિક રીતે ઉત્પન્ન થતું હોય. જૈવિક ખાતર ઉમેરવામાં આવે છે. જૈવિક ખાતર કેવી જમીનમાં ઉમેરવામાં આવે છે? તો બેઝિક જે વધુ પ્રમાણમાં જે જમીનમાં હોય એવી જમીનમાં જૈવિક ખાતર ઉમેરવામાં આવે છે. તો આ જૈવિક ખાતર કાર્ય શું કરે છે? તો કે જૈવિક ખાતર છે એ એસિડને ઉત્પન્ન કરે છે. આ બેઝ વાળી જમીન છે, આપણે જૈવિક ખાતર એ જમીનમાં નાખી તો એ ઉત્પન્ન કરે છે, એસિડ ઉત્પન્ન કરે છે. તો આપણે લખીએ જૈવિક ખાતર એસિડ ઉત્પન્ન કરે છે. અને પછી તો શું થાય? જૈવિક ખાતર કુદરતી ખાતર, અને જે જૈવિક ખાતર છે એ કુદરતી રીતે શું કરે છે? જમીનને તટસ્થ બનાવે છે. કેમ કે આ બેઝિક છે, જૈવિક ખાતર છે એસિડ ઉત્પન્ન કરે છે અને જમીનને કેવી બનાવે છે? બેઝિક તટસ્થીકરણ કરીને એને તટસ્થ બનાવે છે અને કુદરતી રીતે જમીનને કેવી બનાવે છે? તટસ્થીકરણ પ્રક્રિયા કરીને તટસ્થ બનાવે છે. તો આ હતું આપણે જમીનની માવજત. તો કેટલીક જમીન એસિડિક હોય વધારે પ્રમાણમાં, કેટલીક બેઝિક હોય. તો એસિડિક હોય તો એને આપણે ક્વિક લાઈમ અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો બીજું કયું છે સેકડ લાઈમ અથવા તો એને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહીએ છે, તો એને ભેળવવામાં આવે છે. તો એસિડિક છે એ બેઝિક આપણે ઉમેરીએ તો એ તટસ્થીકરણની
પ્રક્રિયા થાય છે એવી જ રીતે જો જમીન કેવી હોય વધુ પ્રમાણમાં બેઝિક હોય તો એમાં જૈવિક ખાતર ઉમેરવામાં આવે છે જૈવિક ખાતર છે એ કોને ઉત્પન્ન કરે છે એસિડને ઉત્પન્ન કરે છે અને કુદરતી રીતે છે એ જમીન છે એમાં તટસ્થીકરણની પ્રક્રિયા થઈને એ તટસ્થ બને છે હવે આપણે વાત કરીએ ફેક્ટરી વેસ્ટ કે જે કારખાનામાંથી નીકળતો કચરો એને આપણે આગળના વર્ગમાં અભ્યાસ કરીએ આગળ આપણે જોયું રોજિંદા જીવનમાં તટસ્થીકરણ એમાં પહેલા જોયું અપચય અપચો ત્યારબાદ કીડીનું કરડવું જમીનની માવજત હવે આપણે જોવાનું છે ફેક્ટરી વેસ્ટ એટલે કે કારખાનામાંથી નીકળતો કચરો હવે કેટલીક ફેક્ટરીઓમાંથી કેવો કચરો નીકળે છે એસિડ અથવા તો એસિડ વાળો કચરો છે એ નીકળે છે કેટલીક ફેક્ટરીઓમાંથી એસિડિક કચરો નીકળે છે હવે જો આવા કચરાને ફેક્ટરીમાંથી અથવા તો જે કારખાનામાંથી નીકળતો કચરો છે એસિડિક વાળો તો આવા કચરાને જો સીધો જ પાણીમાં વહેડવામાં અથવા તો દાખલ કરવામાં આવે તો જે પાણીની અંદર રહેલી માછલીઓ છે અને અન્ય જળસર એટલે જળસર એટલે કે પાણીમાં વસવાટ કરતા બીજા જીવો છે એને નાશ છે એ કરી શકે છે એમ કરે છે એને નાશ પણ કરી નાખે છે જ્યારે આવા કચરાને સીધો પાણીમાં વહેવડવામાં અથવા તો દાખલ કરવામાં આવે તો જો આવો કચરા જે ફેક્ટરીમાંથી અથવા તો કારખાનામાંથી નીકળે છે એ કેવો હોય છે કેટલીક ફેક્ટરીમાં એસિડિક હોય છે તો આવો કચરો સીધો જો પાણીમાં દાખલ કરવામાં આવે તો તેમાંનું એસિડ જે કારખાનામાંથી એસિડિક કચરો નીકળેલો છે તેમાંનું એસિડ માછલી અને અન્ય એટલે કે માછલી સિવાયના જે પાણીમાં જળસર એટલે કે પાણીમાં જે વસવાટ કરતા જીવો છે એનો શું કરે છે નાશ કરે છે તો હવે શું કરવાનું તો કે જો કેટલીક ફેક્ટરીમાંથી એસિડિક કચરો નીકળે તો આવા એસિડિક કચરાને શું કરવાનું એમાં બેઝિક છે એ ભેળવી દેવાનું એટલે કેવું થઈ જાય છે તટસ્થ થઈ જાય છે એટલા માટે ત્યારબાદ તમે જો પાણીમાં દાખલ કરો તો એમાં રહેલા માછલી અને જળસર પ્રાણીને થોડું ઘણું તો નુકસાન થાય જ તે એ જે પાણીનું સ્તર છે તો એમાં સૂર્યપ્રકાશ ન મળે પૂરતો ઓક્સિજન ન મળે એમાં વસવાટ ન કરી શકે ઘણું ખરું છે એ પાણી પીવા લે પણ થાય પ્રદૂષણ ફેલાય પણ જે માછલી અને અન્ય જળસર જીવો છે એ મૃત્યુ પામે નહીં કેમ કે એસિડિક ન રહે એમાં બેઝિક પદાર્થો ઉમેરી દેવામાં આવે તો એ કેવું થઈ જાય તટસ્થીકરણની પ્રક્રિયાથી તટસ્થ થઈ જાય આપણે લખીએ જો એસિડિક કચરાને આ ક્યાંથી નીકળે તો કે જો ફેક્ટરીમાંથી નીકળેલો એસિડિક કચરાને અથવા તો એ કચરામાં બેઝિક પદાર્થો ઉમેરીને તટસ બનાવી તેનો નિકાલ કરવામાં આવે છે
મુકરવામાં આવે છે જે ફેક્ટરીમાંથી એટલે કે એસિડિક કચરો હોય તો એમાં બેઝિક પદાર્થો ઉમેરી દેવામાં આવે એટલે કેવું બની જાય તટસ્થ બની જાય ત્યારબાદ છે એનો નિકાલ કરવામાં આવે છે એમનો નિકાલ કરવામાં આવતો નથી નકર શું થાય તો કે પાણીમાં અંદર રહેલા આ માછલી અને અન્ય જળચર માછલી સિવાયના બીજા જે પાણીમાં વસવાટ કરતા હોય એ જળચર પ્રાણીઓ નાશ પામે છે એટલા માટે એસિડિક કચરામાં બેઝિક પદાર્થો ઉમેરી દેવામાં આવે છે એ પદાર્થ કેવો બની જાય તટસ્થ બની જાય અને તેનો નિકાલ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોવાનું તો તમને વાત કરી હતી કે તમારા પાઠ્યપુસ્તકમાં 50 નંબરના પેજ પર શું તમે જાણો છો એમાં કેટલા એસિડના અને બેઝના નામ આપેલા છે એમાં લખેલું છે એસિડનું નામ અને શેમાં જોવા મળે છે એ લખેલું છે તેમાં કેટલાક ઉદાહરણ છે એસિટિક એસિડ છે ફોર્મિક એસિડ છે ટાર્ટરિક એસિડ છે ઓક્ઝેલિક એસિડ છે અને સાઇટ્રિક એસિડ વગેરે જેવા છે ઉદાહરણ આપેલા છે તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ એસિટિક એસિડ આપણે જ્યારે વિનેગર અથવા તો આપણે બીજું નામ સરકો પણ કહીએ છીએ ઈ આવે છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે એનું બીજું નામ છે એસિટિક એસિડ તો વિનેગર અથવા તો સરકો છે એમાં શું જોવા મળે છે એસિટિક એસિડ વિનેગર અથવા સરકો ત્યારબાદ ફોર્મિક એસિડ જે આપણે કીડીનું કરડવું એમાં આપણે જોયું કે ડંખમાં ફોર્મિક એસિડ શું કરે છે દાખલ કરે છે તો એ એસિડને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા ખાવાનો સોડા અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એનો રાસાયણિક નામ છે એને સાંભળી પર અથવા તો કેલેમાઇન નામનું એક દ્રાવણ છે એને સાંભળી પર ઘસો તો એ દૂર થાય તો ફોર્મિક એસિડ શેમાં જોવા મળે તો આપણે લખીએ કીડીના ડંખમાં આ તમારે આગળ આવતા આ ખૂબ જ અગત્યનું છે એટલે તમારે પાકું પણ કરવાનું છે ત્યારબાદ સાઇટ્રિક એસિડ એટલે કે ખાટા ફળોમાં તો નારંગી છે લીંબુ છે આવા બધા જ ખાટાની પણ આપણે અહીંયા ઉદાહરણ દર્શાવે નારંગી લીંબુ કે પછી આમાં આંબળા પણ આવે જેને સાઇટ્રસ ફળો કેવા સાઇટ્રસ ફળો કહેવાય છે નારંગી લીંબુ જેવા જે ફળો છે ને સાઇટ્રસ ફળો એવામાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે ત્યારબાદ લેક્ટિક એસિડ જે દહીંમાં જોવા મળે છે દહીંની અંદર કયું એસિડ જોવા મળે લેક્ટિક એસિડ ત્યારબાદ ઓક્ઝેલિક એસિડ એ પાલકમાં જોવા મળે છે જેના આપણે પાલકની ભાજી કહીએ છીએ એના પરણામાં તો કયું એસિડ જોવા મળે ઓક્ઝેલિક એસિડ ત્યારબાદ એસ્કોર્બિક એસિડ આ જે છે એ વિટામિન સી નું નામ છે આ એસ્કોર્બિક એસિડ તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખેલું છે નીચે વિટામિન સી તો એનું રાસાયણિક નામ છે ત્યારબાદ વિટામિન એ હોય તો એનું રેટિનાલ એવું પણ નામ અહીં આપી શકે એનું રાધાર એસિડ નું નામ છે એટલા માટે આ બધા એસિડ છે બરોબર તો આ વિટામિન સી છે એનું બીજું નામ છે એસ્કોર્બિક એસિડ તો આપણે ખબર છે તો એ પણ ખાટા ફળોમાં છે એ જોવા મળે છે તો આપણે લખીએ આંબળા કે પછી આપણે અહીં પણ લખી નાખીએ કે સાઇટ્રસ જે બધા ફળો છે એમાંથી આપણને એ પ્રાપ્ત થાય છે મળે છે ત્યારબાદ ટાર્ટરિક એસિડ આ જો સાઇટ્રિક એસિડ અને ટાર્ટરિક એસિડ તો હવે એ શેમાંથી મળે તો કાચી કેરી છે ત્યારબાદ દ્રાક્ષ છે આંગલી છે વધારે પડતા આવા જે ખાટા પદાર્થો છે આમાંથી શું જોવા મળે આમાંથી શું પ્રાપ્ત થાય છે ટાર્ટરિક એસિડ ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકમાં લખો કે આ બધા જ એસિડ છે એ કુદરતી એસિડ છે કેવા છે આ બધા જ એસિડ છે એ કુદરતી એસિડ છે ત્યારબાદ જો બેઝ નું નામ અને એસિડમાં જોવા મળે છે લખેલું છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણે ક્લોથી કરી ત્યારે એક નામ આપ્યું હતું તો કે જે સોનાનું નીકળ્યું પાણી છે એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું શું નામ છે રાસાયણિક નામ છે સોનાનું નીકળ્યું પાણી
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે સોનાનું નિતર્યું પાણી એનું રાસાયણિક નામ છે. ત્યારબાદ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ સમજ જોવા મળે છે. તો આપણે જે કાચ સાફ કરવાનું પ્રવાહી આવે છે જે મિરર આપણે કહે છે કાચ એને સાફ કરવાનું જે પ્રવાહી આવે છે એમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે. તો આપણે લખીએ કાચ સાફ કરવાનું પ્રવાહી. ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો અગાઉ આપણે ઉદાહરણ જોઈ ગયા એ સેમાં જોવા મળે છે. તો કે સાબુ અથવા તો આપણે જે સાબુનું દ્રાવણ બનીએ છીએ એમાં શું હોય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યારબાદ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એનું પણ આપણે એક વખત ઉદાહરણ જોઈ ગયેલા છે. તો મિલ્ક ઓફ મેગ્નેશિયા એવું નામ છે એ દ્રાવણનું જે બેઝિક છે મિલ્ક ઓફ તટસ્થીકરણ કરે છે. તો આ હતા તમારા કોષ્ટકમાં એસિડ ના નામ બધા કેવા છે કુદરતી એસિડ છે. ત્યારબાદ બેઝના રાસાયણિક નામ હતા અને એ સેમા જોવા મળતા હતા અહીં આપણે દર્શાવ્યું. તો આજના વિડિયો લેક્ચરમાં બસ આટલું. તો આપણું જે પ્રકરણ છે પ્રકરણ નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર એ પણ અહીંયા પૂરું થાય છે. હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં પ્રકરણ નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો એમાં આપણે અભ્યાસ કરીશું. અસ્તુ.